નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીએ બીએસએફ ફંગી સાઇડ વિશે તેની કિંમત વિશે કેટલા દિવસે તેનો છંટકાવ કરવો જોઈએ કેટલું તેનું પ્રમાણ રાખવું જોઈએ અને આ જે દવા બીએસએફ કંપનીની પ્રયાક્ષર આવે તે ડુપ્લિકેટ છે કે ઓરિજિનલ આપણે જે દવા ખરીદેલી છે તે દવા ડુપ્લિકેટ છે કે ઓરિજિનલ તે કઈ રીતના ચેક કરવું તે ખાસ આજના વિડીયોમાં આપણે આગળ જોઈએ તો આપણે આ દવામાં બે ટેકનિકલ આવે એક તો ફ્લુક્સાઇરોક્સાઇડ એકસો અણસઠ ગ્રામ પ્રતિ લિટર પ્લસ પાઇરાક્લો સ્ટ્રોબેરી ત્રણસો તેત્રીસ ગ્રામ પ્રતિ લિટર એ સિફ્મમાં આ દવા આવે છે અને આ દવા એક સિસ્ટમિક દવા છે સિસ્ટમિક એટલે કે તમે દવાનો છંટકાવ કરો એટલે આખા સોળમાં દવા પ્રસરિત થઈ જાય અને દવાના આપણે ખૂબ સારા એવા રિઝલ્ટ મળે છે આપણે ચોમાસું પાકમાં મગફળી કપાસ અને સોયાબીનમાં આ દવાનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે આ દવાથી આપણે જે મગફળીમાં ટીકાનો રોગ આવે જેમ કે આપણે કહેવાય ને કે ગેરું ટીકા અથવા તો રાતળના જે રોગ આવે ને તેમાં ખૂબ એટલે ખૂબ સારા રિઝલ્ટ આ દવાના મળે છે અને બીજી આપણે આ લીફ બ્લાઇટ છે લીફ સ્પોટ છે આવી જે ફંગસ છે એ ફંગસમાં બૂકી સારો છે આપણે ઘઉંમાં જે બુકી સારો આવે આવા બધા જે રોગો આવે ફંગસના તેમાં આ દવાનું ખૂબ સારું રિઝલ્ટ આપણે મળે છે અને આ આ દવા આપણે વાત કરીએ કે મગફળીમાં આ દવાનો છંટકાવ ક્યારે કરવો તો મગફળીમાં સાઠ દિવસની મગફળી થઈ જાય ત્યાર પછી આ દવાનો છંટકાવ કરવાનો હોય છે આ દવાનો છંટકાવ કરવાથી એક તો આપણે મગફળીમાં ગ્રીનરી રહે મગફળી અથવા પણ પાક હોય તમે આ દવાનો છંટકાવ કરો એટલે એકદમ એક ગ્રીનરી રાખી ગ્રીનરી રહે એટલે ફંગસનો એટેક ના થાય એટલે સોડમાં તંદુરસ્તી રહે ને સોડ તંદુરસ્તી રહે એટલે આપણે મગફળી હોય તો મગફળી જ્યારે તમે પાક ઉપર હોય ત્યારે પણ જો મગફળીમાં એકદમ ગ્રીનરી હોય તો મગફળીના જે સુવિધા હોય તે પણ મજબૂત હોય એટલે મગફળી એક તો આપણે તૂટવાનો ફાયદો થાય અને દોડવા જે મગફળીના હોય તે પણ એકદમ ભરાવદર થાય એટલે આપણે ઉતારવામાં પણ ફાયદો થાય અને આપણે પ્રમાણની વાત કરીએ કે કેટલું આ દવાનું પ્રમાણ રાખવું જોઈએ તો જે સોળ લીટરનો આપણે પંપ આવે તે પંપમાં દસથી બાર એમ એલનું આ દવાનું પ્રમાણ રાખવાનું હોય ને આપણે એકરની વાત કરીએ કોઈ એક એકરમાં કેટલું પ્રમાણ રાખવું તો એક એકરમાં આપણે અત્યારે મગફળીમાં સેલ્લો દવાનો છેલ્લો ફૂગનાશક દવાનો છંટકાવ કરેલો હોય મગફળીમાં એમાં આપણે એક એકરે સો મિલીનું પ્રમાણ રાખેલું છે જે તમારે ખેડૂતને નક્કી કરવાનું હોય કે આપણા વિસ્તારમાં આપણે ફંગસનો એટેક કેવો રહે તે પ્રમાણે દવાનું પ્રમાણ રાખવાનું હોય અલગ અલગ વિસ્તાર પ્રમાણે અને વાતાવરણ પ્રમાણે ફંગસનો એટેક ઓછા વધુ રહેતો હોય એટલા માટે એ પ્રમાણે તેનું પ્રમાણ નક્કી કરવાનું હોય આપણે સો મિલી એકર પ્રમાણ રાખેલું છે અને હવે આપણે આગળ વાત કરીએ કે આ દવા આપણે ડુપ્લિકેટ છે કે ઓરિજિનલ તે કઈ રીતના ચેક કરવી તો આ દવાની બોટલ ઉપર એક આપણે ક્યુઆર ક્યુઆર કોડ આવે તે ક્યુઆર કોડને સ્કેન કરવાનો તેને સ્કેન સ્કેન કરવા માટે આપણે આપણે મોબાઈલનો કેમેરો ઓપન કરો એટલે આ કેમેરો ઓપન કરીને આ એક ક્યુઆર કોડ ઉપર કેમેરો રાખો એટલે એક લિંક આવે તે લિંક ઉપર ક્લિક કરવાનું એટલે તમે ક્લિક કરશો એટલે એક નવા પેજ ઉપર લઈ જાય એક અન્ય પેજ ખુલે પેજમાં આ બધી ડિટેલ આવી જાય આ જે ડિટેલ લખેલી છે કે આપણે લોટ નંબર છે એમએફજી ડેટ છે એક્સપાયરી ડેટ છે આવી બધી ડિટેલ આવી જાય જે અત્યારે ડિસ્પ્લે ઉપર તમને બતાવે એ બધી ડિટેલ આવી જાય આ ડિટેલ બધી જો સેમ બતાવે તો આ દવા ઓરિજિનલ છે અને જો કોઈ અન્ય પેજ તમે કેમેરો ઓપન કરો ક્યુઆર સ્કેન કરો સ્કેન નથી થતો અને લિંક નથી આવતી તો તે દવા ડુપ્લિકેટ છે ને સ્કેન થાય અને નવું પેજ ખુલે અને આ બધી ડિટેલ આવી જાય ને સેમ ડિટેલ હોય તો દવા ઓરિજિનલ છે આ રીતના આપણે દવા ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ તે ચેક કરી શકાય અને આની કિંમતની આપણે વાત કરીએ તો આમાં તો કિંમત આપણે સાડત્રીસો આઠ રૂપિયા લખેલા છે પણ આપણે આ માર્કેટમાં ઓગણીસો બે હજાર બાવીસો ત્રેવીસો તે અલગ અલગ વિસ્તાર પ્રમાણે અલગ અલગ ભાવની અત્યારે વેસાય છે તમારા વિસ્તારમાં કયા ભાવની વેસાય કમેન્ટમાં જણાવજો ને વિડીયો પસંદ આવી હોય તો આવા જ બીજા વિડીયો જોવા માટે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો